સમય સંખ્યાનું સંખ્યા રેખા પર નિરૂપણ વિશે શીખીશું તે માટે સંખ્યા રેખા એટલે શું તે વિશે આપણે જોઈ લઈએ જે રેખા પર સંખ્યાઓને દર્શાવવામાં આવે છે તે રેખાને સંખ્યા રેખા કહે છે અહીં તમારી સામે એક રેખા દર્શાવેલી છે જેના પર શૂન્યની જમણી બાજુ ધનપૂર્ણાંકો અને ડાબી તરફ ઋણપૂર્ણાંકો અને વચ્ચે શૂન્ય દર્શાવેલ છે હવે સમય સંખ્યાઓને સંખ્યા રેખા પર કઈ રીતે દર્શાવી શકાય તે વિશે જોઈએ સૌથી પહેલાં આપણે એક દ્વિત્યાંશને સંખ્યા રેખા પર દર્શાવીએ તે માટે એક સંખ્યા રેખા દોરીશું અને આ સંખ્યા જે છે એક દ્વિત્યાંશ તે શુદ્ધ અપૂર્ણાંક છે તેથી તે શૂન્ય અને એકની વચ્ચે આવશે આથી શૂન્ય અને એક સંખ્યા રેખા પર દર્શાવીએ ત્યારબાદ શૂન્ય અને એક વચ્ચે બે સરખા ભાગ કરીએ જે તમે જોઈ શકો છો એક અને બે અહીં શૂન્ય અને એક વચ્ચે બે સરખા ભાગ કરવામાં આવેલ છે જ્યાં લાલ રંગથી વચ્ચેના ભાગમાં એક લીટી દોરેલ છે આ જે લાલ રંગથી દર્શાવેલ ભાગ છે એ સમય સંખ્યા એક દ્વિતિયાંશ દર્શાવે છે હજી વધુ એક ઉદાહરણ જોઈએ સમય સંખ્યા ત્રણ પંચમાંશને સંખ્યા રેખા પર દર્શાવીએ આ સંખ્યા પણ શૂન્ય અને એકની વચ્ચે આવશે કારણ કે તે શુદ્ધ અપૂર્ણાંક છે અહીં આપણે જોઈ શકીએ છીએ કે અંશ એ છેદ કરતા નાનો છે આથી તેને આપણે શુદ્ધ અપૂર્ણાંક તરીકે ઓળખીએ છીએ સંખ્યા રેખા પર શૂન્ય અને એકની વચ્ચે પાંચ સરખા ભાગ કરીએ કારણ કે અહીં સમય સંખ્યાનો છેદ પાંચ છે અહીં એક બે ત્રણ ચાર પાંચ એમ શૂન્ય અને એકની વચ્ચે પાંચ સરખા ભાગ કરેલ છે તેમાંથી આપણે શૂન્યથી શરૂ કરી જમણી બાજુનો ત્રીજો ભાગ લઈશું તો તે ત્રણ પંચમાંશ દર્શાવે છે જે તમે અહીં જોઈ શકો છો હવે ઋણ સમય સંખ્યાને કેવી રીતે દર્શાવી શકાય તે વિશે જોઈએ સમય સંખ્યા ઋણ ત્રણ પંચમાંશને સંખ્યા રેખા પર દર્શાવીએ આ માટે આ સંખ્યા પણ તમે જોઈ શકો છો કે અહીં પણ અંશ એ છેદ કરતા નાનો છે આથી તે પણ શુદ્ધ પૂર્ણાંક છે અને શૂન્ય અને ઋણ એકની વચ્ચે આવશે સંખ્યા રેખા પર શૂન્ય અને તેની ડાબી તરફ ઋણ એક દર્શાવીએ અને તેની વચ્ચે પાંચ સરખા ભાગ કરીશું કારણ કે અહીં પણ છેદ પાંચ છે આથી પાંચ ભાગ કરીશું અહીં જોઈ શકાય છે કે શૂન્ય અને ઋણ એકની વચ્ચે પાંચ સરખા ભાગ કરવામાં આવે છે જે માટે આપણે શૂન્યથી ડાબી તરફ જઈએ છીએ અહીં સંખ્યા રેખા પર શૂન્ય થી ડાબી બાજુએ ત્રીજો ભાગ ઋણ ત્રણ પંચમાંશ દર્શાવે છે હવે આપણે શુદ્ધ અપૂર્ણાંકને દર્શાવ્યા સંખ્યા રેખા પર અશુદ્ધ અપૂર્ણાંકને દર્શાવવું હોય તો જોઈએ એનું એક ઉદાહરણ સમય સંખ્યા નવ પંચમાંશને સંખ્યા રેખા પર દર્શાવીએ અહીં નવ પંચમાંશ એ અશુદ્ધ અપૂર્ણાંક છે આપણે જોઈ શકીએ છીએ કે અહીં અંશ એ છેદ કરતા મોટો છે તો તેને દર્શાવવા માટે આપણે સંખ્યા રેખા પર શું કરવું પડશે તેના માટે જુઓ અહીંયા એક પંચમાંશ ગુણ્યા નવ એટલે કે નવ પંચમાંશ નવ પંચમાં આપણે એક પંચમાંશ ના નવ ભાગ એ રીતે લઈને સંખ્યા રેખા પર દર્શાવીશું એટલે કે એક પંચમાંશ લંબાઈના શૂન્ય અને એકની વચ્ચે પહેલા પાંચ ભાગ પાડીશું અને એ જે દરેક ભાગ છે એ એક પંચમાંશ લંબાઈ ધરાવે છે એવા કુલ નવ ભાગ લઈશું અને આ રીતે નવ ભાગ લેતા જે નવમો ભાગ આવશે તે ભાગ નવ પંચમાં સમય સંખ્યા દર્શાવે છે આ રીતે આપણે અશુદ્ધ અશુદ્ધપૂર્ણાંકને સંખ્યા રેખા પર દર્શાવી શકીએ